శరణాగత పాప పర్వతం గణయిత్వానగదీయ సద్గుణం అమమప్యతులం హి మన్యతే సహజానంద గురుం భజే సదా. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుకేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. గృహే పివస్వామృతమేకదేవ గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి. బోలు స్వామినారాయణ భగవాన్ శ్రీలక్ష్మీనారాయణ శ్రీ రాధాకృష్ణ విక్రమ సంవత్ 2075 આસો સુધી તેરસના દિવસે નડિયાદ ભાવસાર રોડ વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં વિરાજમાન ભગવાન શ્રી હરિજીના દિવ્ય 126મા પાઠોત્સવ પ્રસંગે શ્રીમદ ભાગવતજીની મોક્ષદાયી 10મા સ્કંદની કથાના વક્તા નાના સંત છે, નવા તૈયાર થયા છે, મારા સ્નેહી મિત્ર શાસ્ત્રી વિશ્વલોકદાસજીના શિષ્ય એવા પ્રિયદર્શન સ્વામી, સભામાં ઉપસ્થિત પૂજ્ય ડાકોર મંદિરના કુઠારી વિજય સ્વામી બ્રહ્મચારી મહારાજ હરિસ્વરૂપાનંદજી, મારી સાથે પધારેલા મારા સંતો વેદાંત સ્વામી, જગત પ્રકાશ સ્વામી, એમના ત્યાગ સ્વામીએ પ્રવચન કર્યું, વિશ્વપ્રકાશ સ્વામી, સૌ શ્રીજી મહારાજના લારી લારી ભક્તોમાં કથાના યજમાન શ્રી યોગેશભાઈ, એમના દીકરા સુનિલભાઈ, ભક્ત પરિવાર, મંદિરના કુઠારી બળદેવભાઈ, નાણ બાપા પરસોત્તમભાઈ બેઠા છે, દાસ કાકા રણછોડભાઈ છે, બધા સૌ શ્રીજી મહારાજના લાડીલા નડિયાદના ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. યોગેશભાઈ નો ફોન આવ્યો હતો કે આવી રીતે અમે અક્ષર નિવાસી ચતુરભાઈ મથુરભાઈ પટેલ પરિવાર 10મા સ્કંદનું આયોજન કર્યું છે, તમે ગમે એમ કરીને શેર કરીને આવજો. ભગવાનની ઈચ્છાથી આજે અવાઈ ગયું છે. અમારા પાર્ષદ ઘનશ્યામ ભગત સાથે અમને ખૂબ હેત છે, એટલે હેતે કરી અને મંદિરોમાં જ્યાં જ્યાં અમે મંદિર બાંધીએ ત્યાં નાની મોટી યાદ આવી જાય એટલે અમે પાછા યોગેશભાઈને ફોન કરીને સેવા કરતા હોય છે. એટલે કાઠિયાવાડમાં પેલું મગફળી વીણાઈ જાય ને પછી શું કહેવાય, તો કરો આપણે ત્યાં વીણવા કોક આવ્યું એટલે આપણે એમ ત્યાં વીણવા જવી પડે, અમે કાનમ નથી, અમને ના જ કરો હાલ કરે ત્યાં અમે ઢાલુમાં આવ્યા છીએ. યોગેશભાઈની સેવા બહુ જ ખરેખર બહુ જ વડતાલમાં આપણો ઉત્સવ થવા માટે એમાં બધા ધાણાની સેવા એ કરવાના. એટલું નહીં પાછું આદુ નહીં કરશે, લીંબુ નહીં કરશે, ન તો ખાલી અમારા ભગતને કીધું આપણે ઉત્સવમાં શાકભાજી સેવા આપણે બધી કરવી છે, આખા ઉત્સવની શાકભાજી સેવા અમને ભગવાને આપી છે. અમારી જોડે બિહારી સ્વામી છે તો મોટા ભાગની 90% સેવા અમારા હસ્તે થવાની, જે થાય ભાવ ઉતાર બધો ઘણો છે. યોગેશભાઈને અમે એ સેવામાં જોડે રાખ્યા,
ठीक से सेवा तो करे पर भाव बहुत मूको घना बदा प्रसंगों दर वर्षे मार बे तर मोटा उत्सवों हो कोई उत्सव एवो नहीं कि एम योगेश भाई सेवा ना करी पी सेवा करी तो बराबर है घना सेवा करता हो तो पास एटल वर्तर की अपेक्षा रखता हो साफो बांधो नहीं पर आव लगभग मारा कोई प्रसंग में योगेश भाई आया हो मैंने याद नहीं क्या आया नहीं મને યાદ નથી કોઈ જગ્યાએ આયા નરસંહાર કર્યો પ્રસંગ અમે 9 દિવસ 10,000 માણસ જમા 1,00,000 માણસની 7 બજે સેવા હતી સંતો યોગેશ તૈયાર હતી નસંગા તો 4 કિલોમીટર થાય પીએમસીથી જેના ચેરમેન છે ખબર તો એ આવ્યા નતા એમની જે કાઠિયા પટેલ જ્ઞાતિ છે એ જ્ઞાતિમાં આપણા વડતાલનું નાક ઊંચું રાખેવાળી ભગત યોગેશભાઈ છે અત્યારનો સમય બધો લાહરિયો છે લપસણો છે આપણે બધા જાણીએ છીએ કે સંપ્રદાય ને સંપ્રદાયમાંથી જે બીજી સંસ્થાઓ તૈયાર થઈ એ સૌ ખેંચાખેંચ કરે નવો હરિભગત બનાવવા માટે તો ઘણા ઓછા માથાકૂટ કરે પણ તૈયાર કેલો હોય એટલે લઈ જવાની બધાને બાજરી વાવવા જવાની કોઈને ઉતાવળ નથી દૂરનું તૈયાર થયું હોય એને લઈ જવાની બધાને ઉતાવળ છે તૈયાર હરિભગત લઈ જવો આ બધે હોય છે લગભગ બધે આખા જગતની આ રીત છે પણ આ જાકમ જોડની વચ્ચે પણ એ ખેંચાયા નથી અને તમે બહુ યોગ્ય કામ કર્યું તમારા પિતાશ્રીના નામે પરિવારના નામે બાના નામે તમે આ મંદિરમાં ભસ્મસ્કરની કથા રાખી જેના હૃદયમાં ભગવાનનો વાસ હોય છે એને ભગવાનના વચનમાં વિશ્વાસ હોય છે સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાયની સ્થાપના કરી અને આપણને શિક્ષાપત્રી આપી એ આપણા બધા માટેનું કોન્સ્ટિટ્યુશન છે એ કોન્સ્ટિટ્યુશનમાં એમણે 93 અને 94 શ્લોકમાં અમને ઈષ્ટ શાસ્ત્રમાં શ્રીમદ ભાગવતજીને ગણ્યું છે 93-94 શ્લોકમાં શ્રીમદ ભાગવતને ઈષ્ટ ગણ્યું છે 116-117 શ્લોકમાં દસમ સ્કંદને અતિ પ્રિય ગણ્યો છે દસમ પંચમ સ્કંદો યાજ્ઞવલ્ક્ય સતસ્મૃતિ એ કરી અને ભક્તિશાસ્ત્ર અને અનુક્રમે પંચમ સ્કંદને યોગશાસ્ત્ર એમ ગણી અને આપણને ફરજિયાત આજ્ઞા પણ કરી છે તેને વર્ષમાં એકવાર વાંચો તમે આજે કામ કર્યું આ પ્રેમ લક્ષણા ભક્તિ ઉદય થયાનો હેતુ છે આપણે બધા આપણા સંપ્રદાયમાં એવું કહેતા હોય છે કે ગુણાતીત થઈને ભજન કરવું સ્વામી સેવક ભાવે ભજન કરવું એનું સૌથી ઉત્તમ ઉદાહરણ આખા જગતમાં ભગવાનને સ્વામી સેવક ભાવે અનન્ય નિષ્ઠાથી કોઈએ બજાવે તો ગોપીઓએ બજાવે એમની ભક્તિ એની કથાને રિમેમ્બરિંગ કરી અને યાદ કરી અને એ તમે અહીંયા રાખી એક તો આ પુણ્યક્ષેત્ર છે કાયમ ભજન થાય છે આપણા નંદ સંતો અહીંયા રહ્યા મોટા મોટા કેવા સમર્થ હરિભક્તો આ નડિયાદમાં થયા જસભાઈ હતા જસભાઈ મકનદાસ બાજુમાં કાકરખાડ છે ને ત્યારે હતા બાબુભાઈ જસભાઈના પિતાશ્રી મંદિરના એક વખતના કરતા હતા આ નડિયાદમાં એક સાથે 14 મોટા કવિઓ થઈ ગયા એક જ કોણમાં 13-14 કવિઓના ઘર છે એમાં દોલતરામ કૃપારામ પંડ્યા બહુ મોટા બાલાસિનોર સ્ટેટના જજ પણ રહેલા
અને બહુ સારા મોટા કવિ હતા. એમની હવેલી પણ છે. દોલતરામભાઈના પિતા શ્રી દોલતરામ કૃપારામ કૃપારામ કૃષ્ણા રઘુવીરજી મહારાજના એ અનન્ય નિષ્ઠાવાળા કુલમુખત્યા હતા. એ બધાએ મોટા મોટા હરિભક્તો છેને, યાદ કરીએ તો હમણાંના મોટા હરિભક્તોમાં મોટાભાઈ ઈશ્વરલાલભાઈ બાપશંકર પંડ્યા, એ આખું મંડળ, આપણા સુનિલભાઈના પિતાશ્રી, એમના દાદા, પછી બાબુભાઈ છેલ્લે, બીજા બધા મોટેરા હરિભક્તોને યાદ કરું તો કાનજી બાપાનો પરિવાર, કદાચ કોઈ અહીંયા બ્રહ્મર પરિવારમાં બેઠા છે કેમ ખબર નથી મને, એ તો છે જ, પણ બીજા કોઈ દેખાયતા આ પાછળ બેઠા ગુલાબી શક્તિને બધો પરિવાર છે. અમારા અમૃતલાલભાઈ, આ બધો પરિવારે બહુ નિષ્ઠાપૂર્વક વડતાલ મંદિરના ટ્રસ્ટીઓ રહી ગયા છે, મેં ખૂબ મોટી સેવા કરી. એટલે મંદિર આપણું યોગેશભાઈ આ કલ્યાણનું ધામ છે. બહુ મોટો મંડપ નખાઈએ, બહાર મોટા વાજિંત્રો વગાડીએ, મોટા મોટા બેનરો છપાય, એનું ફળ મળે ને એના કરતા અનંત ગણું ફળ આ મંદિરમાં મળે. એ બધા ભજન કરેલું યોગેશભાઈ કે છે હું મજૂર હતો કે 500 રૂપિયાનો પગાર હતો, અત્યારે મારી પાસે લાખો કરોડોની સંપત્તિ છે, એ અમારા બાના સત્સંગના આશીર્વાદથી છે. આ મંદિરની અત્યારે પ્રદક્ષિણા કરતા લો, એ કેવા કેવા હરિભગત હશે અને કેવો મહિમા હશે. મારા વિજય સ્વામી એમને વાત કરી, આ મૂર્તિ કેવી કેવા કેવા દિવ્ય ભગવાન અહીંયા બિરાજે છે, એની આંખ એની અક્ષી એ મૃગાક્ષી, મૃગનયની આંખ છે ભગવાન. ખંજન કુંજન જળે વસ્યા બુડ્યા મીનરે, એ જે કહીએ ને વને વસ્યા બુડ્યા મીનરે, એ આ એ આક્ષી છે. આ દર્શન કરે કોઈ આ સ્વરૂપની આ મૂર્તિનું છોકલું યાદ કરે, એની બેસવાની પૂર્ણ પુરુષોત્તમની અદાને યાદ કરે તો પણ એના જીવનું રૂડું થઈ જાય, એવું આ દિવ્ય નૈમિષારણ્ય ક્ષેત્ર છે. બહુ સરસ આ કથાનું આયોજન અહીંયા તમે કર્યું, તમે પાટો સૌનો લાભ લીધો, તમને ધન્યવાદ. તમારા નિમિત્તે અમને દર્શન થયા. વિશેષ આ અમારા પ્રિય દર્શન સ્વામી કથામાં બેઠા છે. આ મંદિર છે ને આમ તો ડભાણિયા મંડળનું મંદિર ગણાય. તમે વિશ્વલભ સ્વામી એમ કહો કે હું આવતા વર્ષની કથા ગોઠવું, ના ગોઠવાય તોય તમારે ગોઠવું, ગમે તેથી ઊભી કરી લાવાય. એનું કારણ છે આ ગુરુ પરંપરાનું મંદિર છે. તો શાસ્ત્રી બલરામદાસજી, શાસ્ત્રી જોગેશ્વરદાસજી, શાસ્ત્રી જગતપાવનદાસજી, પછી શાસ્ત્રી તમારા ગુરુ પુરાણી સ્વામી હરિસેવાદાસજી, શાસ્ત્રી સ્વામી હરિચરણદાસજી અને તમે, એટલે આ તો આખી પરંપરાનું મંદિર છે. આ તમારો હેરિટેજનો રાઈટ છે. માણસ એક મિલકત માટે છે સુપ્રીમ કોર્ટમાં ઝઘડા જાય, પૂછો નરેન્દ્રભાઈ વડતાલે સેવા કરવી હોય કોઈ તમારે જ કરાવવાની, તમારે જ આગેવાન થઈને કરવાનું. વિશેષ વાત કરું એટલે તમારો હેરિટેજ નો રાઈટ છે. આ સંત એવા તમે તૈયાર કર્યા છે, સાધુ તૈયાર થયા, પુણ્યનું કામ છે. પુરાણી સ્વામી હરિવલ્લભદાસજીના આશીર્વાદનો ફળ છે. સ્વામીએ મારા ખાસ વેગમભાઈ જોડે ભણ્યા છે, વ્યાકરણ જોડે ભણ્યા, કૌમુદી જોડે ભણ્યા, બધા શાસ્ત્રો જોડે ભણ્યા, ઘણા વર્ષો સુધી અમે જોડે ભણ્યા છીએ.
तो अने मंडल जोड़े मारे खूब हेर हरिचंदा जी शास्त्र ने मारा पर बहुत दृढ़ विश्वास हो अतिशय दृढ़ विश्वास एटलो बधो दृढ़ विश्वास बने आँखें देखता बंद थया अने हूँ એમની પાસેથી લખાણ લઈને જાઉં ને કોઈ પૂર્વમાં સહી કરવાની છે તો શું લખ્યું છે હું મને પૂછતા નતા હું કોઈ સહી કરો કારણ કે તું આત્મકણો સહી કરજો એટલો દ્રઢ મારો વિશ્વાસ હતો કારણ કે સત્સંગના કાર્યમાં બધા જ કાર્યમાં એમના મને ફૂલ ફ્રેશ આશીર્વાદ હતા અને બધા જ પુરાણી સ્વામી હરિવલ્લભદાસજી પુરાણી સ્વામી શાસ્ત્રી સ્વામી હરિચંદાજી બેના આશીર્વાદનું ફળ એટલે આપણા વિશ્વવલ્લભ સ્વામી છે અને નો માર્કેટિંગ વાળા સાધુ છે પાછા સ્વામી ઉપવાસ કરે છે સ્વામી દેખાતા નહીં સ્વામી તો કોથળા પર હુવે છે સ્વામી તો આ વખતે ફરામ તો એવું કોઈ માર્કેટિંગ આ વિશ્વલોક સ્વામીનું નથી એ પોતે સંપૂર્ણ સાધુતાની મૂર્તિ છે નિર્દોષ ભાવે એ ત્યારે તમને ખ્યાલ નહીં હોય કોઈ કોઈ કોઈના હાથની ગમતા નથી પાર્ષદોના હાથની કોઈના હાથની ગમતા નથી ફક્ત સાધુના હાથનું ગમે હું તો પાર્ષદોના હાથનું પણ જમું છું ક્યારે કોઈના હાથનું જમતા નથી સંપૂર્ણ સાધુતા પાળીને જીવન જીવી રહ્યા છે અને મંદિરના દાયરામાં રહીને જીવન જીવી રહ્યા છે મહારાજે કહ્યું આ કોટ અમે જે બાંધ્યો છે એની અંદર જે રહેશે એનું રક્ષણ કરશે એને અમારે અક્ષર સુધીનો સંબંધ રહેશે હું શું બોલું છું આ બહુ લાંબુ ભવિષ્ય બોલું છું બહુ ગયેલો ભૂતકાળ બોલી રહ્યો છું એટલે બહુ પવિત્ર તમે સ્વામી બહુ સારી કથા કરો છો પ્રિયદર્શન સ્વામી પણ આપણે આપણો આદર્શ આપણા દાદા ગુરુ હોવો જોઈએ હું મારા સાધુને પણ કહું છું અને તમને પણ જાહેર કરવામાં કહું છું આપણો આદર્શ આપણા દાદા ગુરુ એટલે તમારા આદર્શ તમારા દાદા ગુરુ શાસ્ત્રી સ્વામી હરિચંદાસજીને તમે રાખ તમે બહુ મોટા થશો બહુ મોટા થશો પણ તમારા ગુરુને આદર્શ રાખશો તો શાસ્ત્રી સ્વામી હરિચંદાસજીને મેં બે વખત પૂજા કરતા જોયા છે શાસ્ત્રી સ્વામી હરિચંદાસજીએ ત્યારે લક્ષ્મીનારાયણ દેવનું દ્વાર છોડવાનો સંકલ્પ નથી કર્યો શાસ્ત્રી સ્વામી હરિચંદાસજી ઉપર ફોજદારી ફરિયાદો મંદિરના લોકોએ કરી તો પણ ક્યારેય એમણે મંદિર છોડવાનો સંકલ્પ સુદ્ધા નથી કર્યો એ સંપૂર્ણપણે આખી જિંદગી રહ્યા ત્યાં સુધી આસને રહીને રહ્યા છે એમના આશીર્વાદથી આજે રાકેશ પ્રસાદ મહારાજ વર્તનની ગાદીએ બિરાજમાન છે મેં કહ્યું ગુરુ તમારે રાજતિલક કરવું પડશે અમને તો કે કરી દઈશ તો તમારા આશીર્વાદ આપવો પડશે તો કે આપીશ ક્રાંતિકારી હતા એમના ક્રાંતિના વિચારો કેવા હતા એની એક વાત કરું પછી મારું વાત પૂરી જો તમારે પણ એવા બનવા એટલે તમને કહું ખાલી તારી માથું ના લાવતા હા વર્તા રાખવા તો આ તમે ડભાણીઓ મંડળ કહેવા પાંચ મિનિટ વધારે વાંધો નહીં આપણા આરતી માં પણ ટાઈમ લાગે ડભાણીઓ મંડળ કહેવા ડભાણના શાસ્ત્રી બલરામદાસજી હતા ને ખબરદાર સંત હતા કેવા હતા ખબર છે શ્રીજી મહારાજે જતનપુરના યજ્ઞમાં ડભાણના શાસ્ત્રી બલરામદાસજી એમના માતા એનું ગામ હતું ભાટ ગામ રિંગ રોડ ઉપર આવી ભાટ ગામ એ ગામ એમના માતાજી સુપડામાં લઈને એમને આવ્યા મહારાજ આગળ જેતલપુરના યજ્ઞમાં અને મહારાજના આશીર્વાદ માટે મોકલ્યું નાનું છોકરું તે સુપડામાં સુપડા એક લાયા હતા સુપડામાં આમ મૂક્યા એટલે મહારાજે આમ પગનો અંગૂઠો આપ્યો પકડી અને મહારાજનો સહજાનંદ સ્વામી મહારાજ ભગવાનનો અંગૂઠો એમણે ચૂસ્યો હતો સ્વામિનારાયણ ભગવાનનો કોણે શાસ્ત્રી બલરામદાસજી અહીં છે પોપર ના